TV9 ના અહેવાલની અસર વલસાડ રામનવમીની ઉજવણીમાં રાજ્યના પોલીસ વડાએ આપ્યા તપાસના આદેશ કોરોના વાયરસના સંકટ વચ્ચે રાજ્ય માટે આંશિક રાહત ગઈકાલ સાંજથી અત્યાર સુધી એક પણ નવો કેસ નથી વડોદરા સુરતમાં એક એક મોત રાજ્ય માટે આગામી એક સપ્તાહ અતિ મહત્વપૂર્ણ રાજ્યમાં અત્યાર સુધીમાં 15.16 લાખ લાભાર્થીઓને અનાજનું વિતરણ કરાયું દૂધની અછત પણ નહીં સર્જાય મુખ્યપ્રધાનના સચિવ અશ્વિની કુમારે આપી હૈયાધારણા વડોદરામાં મેડિકલ વેસ્ટના નિકાલમાં ઘોર બેદરકારી મૃતદેહ સ્વીકારનારા પરિવારે સેફ્ટી શૂઝ રઝળતા જ ફેંક્યા સામાજિક કાર્યકર્તાની ફરિયાદ બાદ સેફ્ટી શૂઝનો કરાયો નાશ કોરોના મુદ્દે પીએમ મોદીએ દરેક રાજ્યના મુખ્યપ્રધાનો સાથે કરી વાત વિડીયો કોન્ફરન્સમાં આશ્વાસન આપતા કહ્યું સાથે મળીને લડીશું લોકડાઉનની અમલવારી મુદ્દે સોનિયા ગાંધીએ ઉઠાવ્યા સવાલ CWCની બેઠકમાં કહ્યું લોકડાઉન જરૂરી પરંતુ તેનો રસ્તો ખોટો અનેક શ્રમિકોને નડી સમસ્યા ભારતમાં સતત વધી રહ્યું છે કોરોના વાયરસનું સંકટ અત્યાર સુધીમાં 2000થી વધુ લોકો કોરોનાના ભરડામાં